गुड मॉर्निंग बाळ दोस्तों, आज ही आपणे धोरण 3 आसपास पाणी पाणी ए आपणे काव्य खाई गया अने आज आपणे समजी पण गया के जळ हे ज जीवन छे। पाणी बचाओ, पाणी आपणे बचावशे। पाणी अने पाणी जेटली साचवीने चाली एटली आपणा माटे फायदारूप छे। हवे आपणे नदी झरणा नदी, तड़ा, सरोवर, जल, दरियो, कुओ, जड़दो, ट्यूबवेल, टैंकी अने वरसाद। हवे नदी छे, ज्यारे वरसाद आवे त्यारे आवे छे अने नदीमांथी पाणी बधुं तड़ा के सरोवरमां जाय छे अने जल पण वहे छे, झरણામાં પણ પાણી વહેતું રહે છે અને દરિયો આ બધામાંથી કુવામાંથી પણ પાણી મળી રહે છે। જળધો એમાં પણ પાણી હોય છે અને ટ્યુબવેલ એટલે કે કુવો એમાંથી પાણી આપણે મળી રહે છે। ટાંકી તો કે આપણા ઘર વપરાશ માટે આપણે ટાંકીમાં સંગ્રહ કરતા હોઈએ છીએ અને વરસાદ હમણાં આપણે જોઈએ છીએ કેવો કેટલો સારો વરસાદ છે અને આપણે ખુશ થઈ શકીએ છીએ। શું કામ કે એ વરસાદ જ એવો સ્ત્રોત્ર છે કે જેમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી મળી રહે છે। આ બધા છે એમાંથી તો આપણે જોઈએ પૂરતું પાણી મળી રહે, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ છતાં આમાં પાણી ખૂટી જાય છે। જે કોણ પૂર કરે છે? વરસાદ। વરસાદ 2-3-4 મહિના આવે છે પણ એ પુષ્કળ પ્રમાણમાં જતો આવી જાય છે અને ખેડૂત લોકો અને સર્જક લોકોને બહુ પાણી લાવવા માટે કેટલો સમય લાગે?
પાણી સંગ્રહ કરીએ છીએ. શું તમારી અને પાડોશીને પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે કે ના? તો કે પાડોશીને અમારી પાણી લાવવાની જે જગ્યા છે એક જ છે, એ પંચાયત દ્વારા પાણી આપવામાં આવે છે, એ લાઇનમાંથી પાણી આવે છે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ ચિત્ર આપેલા છે. આ ચિત્રમાં કઈ વસ્તુ છે? તો આ છે બાલદી, આ છે શંકુ, આ છે કે, આ છે લોટો, આ છે માટલું, આ છે જગ અને આ છે હાંડવું. હવે આ બધી વસ્તુ શેના માટે છે? પાણી ભરી સંગ્રહ કરી રાખવા માટે. તો હવે અહીંયા શું કીધું છે કે રંગો ભરવાના છે. આપે જે ઘરમાં પાસંગા પડતા હોય એમાં રંગો ભરવાના છે. લોટ તો કે આપણે કચરા કરતા પાણી ભરવા માટે વાપરીએ છીએ. જે આ શંકુ છે એમાં આપણે પાણી ભરતા નથી, એ પ્રયોગમાં વપરાય છે. પછી કેમ છે? તો કે હા, વધારે પાણી જોતું હોય ત્યારે આમાં ભરી અમે સંગ્રહ કરીએ છીએ. પછી લોટો, એમાં પણ પાણી આપણે ભરીએ છીએ. માટી, તો કે હા, ધોવા માટે રસોડામાં રાખીએ છીએ. જગ, તો કે હા, એમાં પાણી ભરાય છે. હાંડો, તો કે હા, એમાં પણ પાણી ભરાય છે. હવે આમાં તમારે મનગમતા કલર પૂરવાના છે. પછી આગળ છો, તમારે નોટબુકમાં બીજા પાત્રના ચિત્રો દોરો. હવે બીજા એવા પાત્રો છે કે જેમાં આપણે પાણી ભરીએ છીએ. હવે એ છે તપેલી, ટબ અને પવાલી. અને બીજું આપણે પાણીનો સંગ્રહ સેવા કરીએ છીએ ફિલ્ટર. તમારે જો ફિલ્ટર દોરતા આવડતું હોય તો એ પણ તમે દોરી શકો છો. હવે ઘરમાં પાણી સંગ્રહ કરવા વાપરતા હોય તેવા પાત્રના તેમના નામ લો. હવે કેવી રીતે એના પાત્રના જે આપણને જણાવ્યા છે એ તમારે નામ લખી દેવાના છે. આગળ જુઓ, હવે સૌથી ઓછું પાણી સંગ્રહ શાના થાય છે? હવે આ જે ચિત્ર આપેલું છે એનું પણ તમે ખબર લઈ શકો છો. સૌથી ઓછું પાણી આ લોટો છે એનામાં આવે છે. સૌથી વધારે પાણી સંગ્રહ શાના થાય છે? તો કે બાલદી. અને કયા કયા પાત્રમાં સરખું પાણી ભરાય છે? તો કે આ માટલું અને હાંડો, એમાં લગભગ સુધી સરખું પાણી આવે છે. હવે આગળ જુઓ, હવે અહીંયા મેં તમને ચિત્ર આપેલું છે, એ ચિત્રને સમજવાનું છે. હવે અહીંયા બે ગ્લાસ છે, એમાં કાંઈક ભરેલું છે. અને અહીંયા ગ્લાસ અને બીજો કાચનો ગ્લાસ મૂકેલો છે. અને જેની પહોળાઈમાં ફરક છે પણ કેવી રીતે એમાં વસ્તુ સમાય છે એ આપણે સમજીએ. હવે ચકુ વ્યાકુળ છે. વ્યાકુળ એટલે કે સમજી નથી શકતી કે આ કેવી રીતે છે. રુચન અને ચકુને ખૂબ જ સરસ લાગ્યું. તેમના કાકાએ બંને કેરીનો બાકડો સ્ટીલના પ્યાલામાં આપ્યો. કેરીનો બાકડો એટલે કાચી કેરીને બાંધી એમાં મીઠું જીરું નાખી અને એને ગ્રાઇન્ડ કરી દેવાનું. એટલે કહેવાય એની અંદર થોડું પાણી મેળવવાનું. એટલે કહેવાય કેરીનો બાકડો. પરંતુ ચકુને બાકડો કાચના પ્યાલામાં પીવો. શેમાં પીવો હતો? કાચના પ્યાલામાં. તેના કાકાએ બાકડો કાચના પ્યાલામાં આપ્યો. પરંતુ ચકુ ખુશ ન હતી. તેણે ફરિયાદ કરી કે કાકા, તમે મને બાકડો ઓછો આપ્યો છે. હવે આપણે એની ચર્ચા કરવાની છે. આ ચિત્ર જોઈએ કે ઉપરના બે ગ્લાસ છે એમાં સરખો એક સરખો બાકડો છે, પરંતુ એને ચકુ છે એને શેમાં જોતો હતો? કાચના ગ્લાસમાં. તો એ જ ગ્લાસમાં એટલે એના કાકાએ કાચના ગ્લાસમાં મૂક્યો. પણ એને શું થયું કે મને ઓછો આપ્યો છે. તો શું કામ? એનું કારણ છે કેમ કે જે ગ્લાસ છે એ નીચેથી સાંકડો અને ઉપરથી થોડો જ પહોળો છે, પણ જે કાચનો ગ્લાસ છે એ નીચેથી પહોળો અને ઉપર એક સરખો છે. એટલે એટલા જ ગ્લાસમાં જે મોટો ગ્લાસ છે એનો બાકડો આવી જાય છે. પણ ચકુને એમ લાગે છે કે એની ઊંચાઈ ઓછી છે એટલે એમાં ઓછો બાકડો આવે છે. એ તમે ચિત્ર જોઈને સમજી શકશો. હવે નીચે જ્યાંથી પાણી આવે છે તેવા સાત નામ લખવાના છે. અહીંયા એક કોષ્ટક આવેલું છે. હવે કોષ્ટકમાં આડા આડા શબ્દો લખેલા છે. એ શબ્દો તમારે તો ખબર છે કે પાણીના સૂત્રો
નદી પર્વત તળાવ અને જળ હવે આમાંથી પર્વત છે એ અલગ છે શું કામ કે એનામાં પાણી રૂપનું નથી એનું પર જો પાણી રાખવામાં આવે તો શું થાય છે ઢળી પડે છે એટલે એમાં પર્વત અલગ છે એટલે એના ઉપર કામ કરવાનું છે માછલી બતક વાંદરો મગર અને કાચબો હવે આમાં વાંદરો છે એ અલગ છે કેમ કે આ બધા પ્રાણીઓ છે આ કયા જળચર પ્રાણીઓ છે એ વાંદરો છે એ જમીન ઝાડ ઉપર રહે છે પછી નીચે મોટર ગાડી ઘોડી બસ આગગાડી સાયકલ વગેરે હોય છે હવે એમાં ઘોડી છે એ પાણીમાં ચાલે છે અને બીજા બધા છે એ સડક ઉપર ચાલે છે તો ઘોડી છે એ અલગ છે સ્નાન કરવામાં કપડાં ધોવામાં કરવામાં વાળ ઓળવામાં માટીનો કડક બનાવવામાં હવે આમાં એક વાળ ઓળવામાં પાણીની જરૂર રહેતી નથી બાકી બધી જે ક્રિયાઓ છે પાણીથી જ થાય છે એટલે વાળ ઓળવા ઉપર સરપદ આવશે હવે રંગની રમત હવે અહીંયા વાંચી અને તમારે એક કોરું પેપર લેવાનું છે એને વચ્ચેથી બે વાળવાનું છે અને પછી તમારે અલગ અલગ જગ્યાએ રંગના પાણી મૂકવાનું ટીપા મૂકવાના છે અને પછી એની ઉપરથી દબાવવાનું